નમસ્તે મિત્રો, ફરી એક વખત ચેનલ ની અંદર આપ સર્વ મિત્રો નું સ્વાગત છે. જો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ભારતના તમામે તમામ સમાજ સુધારકોની ચર્ચા કરી હતી અને કદાચ હવે કોઈ સમાજ સુધારકના અનુસંધાને પ્રશ્ન આવે તો તમે વ્યવસ્થિત રીતે એ પ્રશ્નનો જવાબ આપી શકશો. અને આજના આ લેક્ચરની અંદર આપણે ભારતના આધુનિક ઇતિહાસનો એક અગત્યનો ટોપિક, એક અગત્યનો મુદ્દો, એટલે કે ભારતના ગવર્નર 1757 થી શરૂ કરી, પ્લાસીની લડાઈ થી શરૂ કરી અને 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ સુધી, 1757 થી 1857 સુધી જેટલા જેટલા અગત્યના ગવર્નરો આવ્યા તે તમામે તમામની આપણે સમજ મેળવશું. તમામે તમામ ગવર્નરોના કાળમાં જે અગત્યની ઘટનાઓ ઘટી હતી એ અગત્યની બાબતોની આપણે સમજ મેળવશું. જો કે ગવર્નરો વિશે એક વિડીયોની અંદર તમે સંપૂર્ણ ડિટેલ તો નહીં મેળવી શકો, એટલે આપણે બીજો એક વિડીયો પણ ગવર્નરના અનુસંધાને બનાવવો જોશે, જે આના પછી તરત જ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તમને આપી દેશું. ઓકે, તો આ લેક્ચરની અંદર આપણે 6-7 ગવર્નરોની સમજ મેળવશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા 6-7ની સમજ મેળવશું. પછી કદાચ ગવર્નરના અનુસંધાને કોઈ પ્રશ્ન આવશે તો એનો પણ જવાબ તમે વ્યવસ્થિત રીતે આપી શકશો. ઓકે, તો વિશેષ હવે કોઈ ચર્ચા આપણે અહીં કરશું નહીં, ડાયરેક્ટ પહેલા ગવર્નર તરીકે રોબર્ટ ક્લાઇવની ચર્ચા ચાલુ કરીએ. તો તમારી નોટબુકમાં જો કદાચ તમે નોંધ કરતા હોય તો નોંધ કરી લેજો, બરાબર. પહેલો ગવર્નર નોંધ કરો, રોબર્ટ ક્લાઇવ. વારાફરતી રોબર્ટ ક્લાઇવના સમયમાં જે અગત્યની ઘટનાઓ ઘટી હતી એને આપણે નોંધ કરતા જઈએ. પહેલો જ મુદ્દો નોટ કરો, રોબર્ટ ક્લાઇવ 2 વખત ગવર્નર બન્યો હતો બંગાળનો. જ્યાં 2 વખત રોબર્ટ ક્લાઇવ ગવર્નર બન્યો હતો, એક 1757 થી 1760 સુધી, એટલો સમય ગવર્નર તરીકે રહે છે. 60ની અંદર હવે કોઈ સંજોગો ઉત્પન્ન એવા થાય છે કે તે ઇંગ્લેન્ડ પરત ફરે છે. 1757 થી 60 સુધી ગવર્નર હતો, 60 પછી તે ઇંગ્લેન્ડ જતો રહે છે અને ફરી એક વખત બક્સરની લડાઈ પછી રિટર્ન આવે છે અને ફરી એક વખત ગવર્નર બને છે 1765 થી 1767. આમ રોબર્ટ ક્લાઇવ 2 વખત બંગાળનો ગવર્નર બને છે, 1757 થી 1760 સુધી અને 1765 થી 1767 સુધી. પહેલો મુદ્દો ઈ નોટ કરો, 2 વખત ગવર્નર બન્યો. અને બીજી એક અગત્યની મેટર જે કદાચ તમે ભૂલ ભરેલી માનો છો, બરાબર, પ્લાસીની લડાઈ વખતે ગવર્નર કોણ હતું? તો ત્યારે ગવર્નર તરીકે ડ્રેક નામનો એક અંગ્રેજ હતો. નોંધ કરી લેજો, ડ્રેક નામનો એક અંગ્રેજ હતો. પ્લાસીની લડાઈ સમયે રોબર્ટ ક્લાઇવ ગવર્નર ન હતો, ડ્રેક નામનો અંગ્રેજ ગવર્નર હતો. અને બક્સરની લડાઈ જયારે થઈ ત્યારે બક્સરની લડાઈ સમયે પણ રોબર્ટ ક્લાઇવ ગવર્નર નહોતો, ત્યારે વેનિસ્ટાટ નામનો અંગ્રેજ હતો, એ ગવર્નર તરીકે હતો. ઓકે, 2 મુદ્દા ખાસ નોટ કરજો. મોટાભાગના છોકરા એવું માનીને બેઠા હોય કે પ્લાસીની સમયે અને બક્સરની સમયે રોબર્ટ ક્લાઇવ ગવર્નર હતો. નહીં ભાઈ, રોબર્ટ ક્લાઇવ ગવર્નર ન હતો. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો નોટ કરો, રોબર્ટ ક્લાઇવ છે એ બંગાળનો પહેલો ગવર્નર બન્યો હતો. બંગાળનો પ્રથમ ગવર્નર બનવાનું શ્રેય રોબર્ટ ક્લાઇવને જાય. ઓકે, રોબર્ટ ક્લાઇવ બંગાળનો 2 વખત ગવર્નર બન્યો, બંગાળનો પહેલો ગવર્નર હતો, પણ ઓલી બેઈ લડાઈ વખતે કોણ હતું એ ધ્યાન રાખજો. નેક્સ્ટ, આગળ થોડી વાર પહેલા આપણે વાત કરી કે 1757 થી 60 સુધી ગવર્નર હતો, 60ની સાલ આવી કે ત્યારે ઇંગ્લેન્ડ વહી ગયો, અને બક્સરની લડાઈ જયારે ભારતમાં લડાણી હતી 1764માં, ત્યારે રોબર્ટ ક્લાઇવ ભારતમાં હતો જ નહીં. બક્સરની લડાઈ પૂરી થઈ ગઈ એટલે રોબર્ટ ક્લાઇવ ઇંગ્લેન્ડ થી ભારત આવતો રહે. અને હવે બક્સરની લડાઈ પછી જે સંધિ કરવામાં આવે છે, બક્સરની લડાઈ પૂરી થઈ ગઈ ત્યારબાદ જે સંધિ થઈ હતી દિલ્હીના બાદશાહ શાહ આલમ બીજા સાથે, આ સંધિ રોબર્ટ ક્લાઇવ કરે છે. લડાઈ નથી લડતો પણ સંધિ જરૂર કરે છે શાહ આલમ બીજા સાથે, અલ્હાબાદની સંધિ તરીકે ઓળખાય છે. અને આ સંધિ દરમિયાન રોબર્ટ ક્લાઇવ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં શાહ આલમ બીજા પાસેથી દીવાની સત્તા મેળવી લે છે. ઓકે, આ સંધિમાં 26 લાખ રૂપિયા શાહ આલમ બીજાને આપી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા મીન્સ કે કરવેરા ઉઘરાવવાની સત્તા, કામ રાજાએ કરવાનું,
કરવેરા અંગ્રેજો ઉઘરાવશે. તો બહુ અગત્યની સંધિ છે આ, અંગ્રેજો માટે બહુ અગત્યની સંધિ છે, અલ્હાબાદની સંધિ જે શાહ આલમ બીજા સાથે કરી હતી. કોણીએ કરી હતી? તો કે રોબર્ટ ક્લાઇવે. ઓકે, હવે કેવી સિસ્ટમ થઈ? તો કે હવે 1765 દ્વિમુખી શાસન ચાલુ થયું. 1765 રોબર્ટ ક્લાઇવે દ્વિમુખી શાસન ચાલુ કર્યું. તો પ્રશ્ન એ થયો, દ્વિમુખી શાસન એટલે શું? તો કે દ્વિમુખી, દ્વિ એટલે કે બે, બે વ્યક્તિઓ શાસન કરતા હોય. જો ભાઈ બંગાળની અંદર ને બે બે વ્યક્તિઓનું શાસન હતું, દ્વિમુખી શાસન. કરવેરો અંગ્રેજો ઉઘરાવતા, કાર્ય રાજાઓએ કરવાનું, પૈસા અંગ્રેજો લઈ જાય, જે કઈ કરવેરાની આવક હતી બધી અંગ્રેજો લઈ જતા, અને રાજા છે એ કાર્ય કરતો. આમ ટુ ઇન વન, બે જણા છે એ કાર્યની સાથે જોઈન્ટ થયા. ઓકે, ફરી એક વખત સિમ્પલ મેટર છે, રોબર્ટ ક્લાઇવે બે વખત ગવર્નર બન્યો. પ્લાસીની લડાઈ સમય ડ્રેક હતો, બક્સરની લડાઈ સમય વેનિસ્ટાટ હતો. બક્સરની લડાઈ પછી જે સંધિ થઈ એ સંધિ કોણ કરે? તો કે રોબર્ટ ક્લાઇવે કરે છે શાહ આલમ બીજા સાથે. દ્વિમુખી શાસન ચાલુ કર્યું, આ પ્રશ્ન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોણે કર્યું હતું? તો કે રોબર્ટ ક્લાઇવે. આ ભાઈના સમયની અંદર જ હજી એક મુદ્દો તમે નોટ કરી નાખજો, શ્વેત વિદ્રોહ થયો હતો. રોબર્ટ ક્લાઇવના સમયમાં જ શ્વેત વિદ્રોહ થયો હતો. તો આ શ્વેત વિદ્રોહ શું છે અને કોણે કર્યો હતો? તો શ્વેત વિદ્રોહ રોબર્ટ ક્લાઇવના સૈનિકોએ જ રોબર્ટ ક્લાઇવની વિરુદ્ધમાં કર્યો હતો. એની પાછળનું એક કારણ હતું કે અત્યાર સુધી જે સૈનિકો હતા, અંગ્રેજ સૈન્ય હતું, એને અન્ય કોઈ જગ્યાએ લડાઈ લડવા માટે મોકલવામાં આવતું, કોઈ જગ્યાએ એના સ્થાનિક વિસ્તારને છોડી અને બીજા વિસ્તારમાં જો એ લોકો જતા તો એને એક્સ્ટ્રા પૈસા આપવામાં આવતા, એક્સ્ટ્રા ભથ્થું આપવામાં આવતું હતું. પણ રોબર્ટ ક્લાઇવે આ સિસ્ટમ બંધ કરાવી હતી, એટલે સૈનિકોએ વિદ્રોહ કરી દીધો. કોની સામે? તો કે રોબર્ટ ક્લાઇવની સામે. પરંતુ રોબર્ટ ક્લાઇવે આ વિદ્રોહને શાંતિથી દબાવી દીધો હતો. આ જ વિદ્રોહ ક્યાં નામે ઓળખવામાં આવે? તો કે શ્વેત વિદ્રોહ. તો યાદ રાખજો, રોબર્ટ ક્લાઇવના સમયમાં શ્વેત વિદ્રોહ થયો હતો. ત્રણ જગ્યાએ સૈનિકોની ટ્રેનિંગ માટેના કેન્દ્રો શરૂ કર્યા હતા રોબર્ટ ક્લાઇવે. ત્રણ જગ્યાએ ટ્રેનિંગ સેન્ટરો ક્યાં ક્યાં? તો કે અલ્હાબાદની અંદર મોંઘીર અને બાંકીપુર. આ ત્રણ જગ્યાએ સૈનિકો માટે સેન્ટરો ચાલુ કર્યા હતા તાલીમ માટેના. અને રોબર્ટ ક્લાઇવે એક એવો ગવર્નર છે, એક માત્ર એવો ગવર્નર છે કે જેણે ઇંગ્લેન્ડની અંદર જઈને હું કર્યું હતું 1767 પોતાનો કાર્યકાળ પૂરો કરી ઇંગ્લેન્ડ વહી ગયો અને ત્યાં જઈને આત્મહત્યા કરી લીધી. પૂછી શકે ભાઈ કે નીચેનામાંથી ક્યાં ગવર્નરે ઇંગ્લેન્ડ પરત ફરી અને આત્મહત્યા કરી હતી? રોબર્ટ ક્લાઇવે. પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવા ફેક્ટ, બંગાળનો પહેલો ગવર્નર, બે વખત ગવર્નર, પ્લાસીની લડાઈ સમયે કોણ ગવર્નર, બક્સરની લડાઈ સમયે કોણ ગવર્નર, શ્વેત વિદ્રોહ કોના સમયમાં થયો હતો, શાહ આલમ બીજા સાથે અલ્હાબાદની સંધિ બક્સરની લડાઈ પછી કોણે કરી હતી, દ્વિમુખી શાસન કોણે ચાલુ કર્યું હતું, આ બધા પ્રશ્નો તમારે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. ચાલો, ઓકે, રોબર્ટ ક્લાઇવે આપણે અહીંયા પૂરો થાય. હવે નેક્સ્ટ ગવર્નર આપો તમે, વોરન હેસ્ટિંગ્સ. ધ્યાન રાખજો, આગળ લોર્ડ હેસ્ટિંગ્સ પણ આવશે. આ વોરન હેસ્ટિંગ્સ છે, હવે એના વિશે ચર્ચા કરીએ. એના સમયમાં જે જે અગત્યની ઘટનાઓ બને છે એની ચર્ચા કરીએ. રોબર્ટ ક્લાઇવે આપણે ક્લિયર કર્યો, હવે નોંધ કરો વોરન હેસ્ટિંગ્સ. તો કે પહેલી મેટર તો એક, આ બંગાળનો છેલ્લો ગવર્નર છે. બંગાળનો પહેલો ગવર્નર ભણી ગયા, હવે બંગાળનો ડાયરેક્ટ છેલ્લો ગવર્નર વોરન હેસ્ટિંગ્સ બંગાળનો છેલ્લો ગવર્નર હતો. આ ભાઈના સમયમાં જ દ્વિમુખી શાસન છે સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું. જે દ્વિમુખી શાસન રોબર્ટ ક્લાઇવે ચાલુ કર્યું હતું એ દ્વિમુખી શાસન વોરન હેસ્ટિંગ્સે સમાપ્ત કર્યું. આ પ્રશ્ન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નોંધ કરજો. દ્વિમુખી શાસન સમાપ્ત કોણે કર્યું હતું? વોરન હેસ્ટિંગ્સ. આ ભાઈના સમયની અંદર જ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાંથી એક કાયદો બની અને ભારતમાં આવે છે, જે કાયદાનું નામ છે રેગ્યુલેટિંગ એક્ટ, અથવા તો 1773 નિયામક ધારો. 1773 રેગ્યુલેટિંગ એક્ટ અમલમાં આવ્યો. આ ભાઈ જયારે બંગાળનો ગવર્નર હતો ત્યારે રેગ્યુલેટિંગ એક્ટ અમલમાં આવ્યો. અને એ કાયદાની અંદર શું વાત કરેલી હતી? તો કે બંગાળની જે પ્રેસિડેન્સી હતી એને સર્વોપરી બનાવવામાં આવી. જો ભાઈ પ્રેસિડેન્સી મીન્સ શાખા, બંગાળની અંદર જે અંગ્રેજોની કોઠીઓ હાલતી એ બંગાળને આવતી સર્વોપરી બનાવવામાં આવી. તમે આ નોંધ કરજો, એક મિનિટ અહીંયા આપણે જોઈએ.
માની લો કે આપણો દેશ છે. અંગ્રેજોની ઘણી બધી જગ્યાએ સુરતમાં કોઠી હતી, મુંબઈમાં કોઠી હતી, ચેન્નઈમાં કોઠી હતી, બંગાળમાં કોઠી હતી, અને દરેકે દરેક કોઠીની પાસે એક એક ગવર્નર રહેતો, એક એક ગવર્નર રહેતો, અને એ વિસ્તારનું કાર્ય ગવર્નર પોતે જ કરતો. એને જે કઈ કરવાનું હોય, માની લો કે સુરતનો ગવર્નર છે તો એ સુરતની કોઠીમાં જે કઈ સુધારા કરવા હોય એની રીતે કરતો, કોઈનું પ્રેશર એની ઉપર હતું નહીં. મુંબઈનો ગવર્નર એની રીતે કાર્ય કરતો, ચેન્નઈનો ગવર્નર એની રીતે, કોઈ કોઈના કામમાં દખલગીરી કરતા નહીં. હવે બનતું એવું કે દરેકે દરેક કોઠીનું સંતુલન જળવાતું નહીં. કોઈ કોઠી છે એનું કાર્ય વ્યવસ્થિત રીતનું રહેતું, કોઈ કોઠીનું કાર્ય નબળું રહેતું. હવે હું થયું તો કે હવે 1773 રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો અને એમાં બંગાળની જે પ્રેસિડેન્સી હતી અને સર્વોપરી બનાવવામાં આવી કે ભાઈ બધી કોઠીઓ ઉપર એક ઉપરી કોઠી રહેશે, બંગાળની કોઠી, અને ન્યાનો જે ગવર્નર હશે એ તમામે તમામ ગવર્નર ઉપર ધ્યાન રાખશે. સિમ્પલ તમે નિરાતે સમજો, બરાબર. બંગાળ પ્રેસિડેન્સી સર્વોપરી રહેશે અને બંગાળનો જે ગવર્નર છે એ બાકીના બધા ગવર્નરો ઉપર ધ્યાન રાખશે. બંગાળનો ગવર્નર બે કામ કરશે હવેથી, એક તો બંગાળની કોઠીનું ધ્યાન રાખશે અને બાકીના ગવર્નરો ઉપર ધ્યાન રાખશે. ઓકે, ટૂંકમાં બંગાળના ગવર્નરની તાકાત વધારે આપી દીધી કે બંગાળનો ગવર્નર હવેથી વધારે તાકાત વાળો, વધારે સશક્ત. એક તો બંગાળની કોઠીનું ધ્યાન રાખશે, બાકીના ગવર્નરો ઉપર ધ્યાન રાખશે, અને બંગાળનો ગવર્નર હવે ખાલી ગવર્નર નહીં કહેવાય, હવેથી તે ગવર્નર જનરલ ઓફ બંગાળના નામથી ઓળખાશે. એટલે આ ભાઈના સમયમાં જ કાયદો આવ્યો અને એમાં જ કહેવામાં આવ્યું કે તમે હવે બની જાઓ બંગાળના ગવર્નર જનરલ ઓફ બંગાળ. ગવર્નર જનરલ ઓફ બંગાળ બન્યો. કોણ બન્યો? તો કે વોરન હેસ્ટિંગ્સ. હવે વોરન હેસ્ટિંગ્સ શું કામ કરતો? તો કે બે કામ કરતો. એક તો બંગાળનું ધ્યાન રાખતો, પ્લસ બાકીના ગવર્નરો ઉપર પણ ધ્યાન રાખતો. બહુ અગત્યનો મુદ્દો છે. એટલે કદાચ પૂછે કે પહેલો ગવર્નર જનરલ કોણ છે? તો કે વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ ક્યા કાયદા મુજબ બન્યો હતો? તો કે 1773 રેગ્યુલેટિંગ એક્ટ મુજબ બન્યો હતો. ફરી એક વખત, બંગાળનો છેલ્લો ગવર્નર. જો ભાઈ, ગવર્નર અને ગવર્નર જનરલ આ બે માં ફેર છે. હા, પહેલો ગવર્નર આ, સોરી, છેલ્લો ગવર્નર અને પહેલો ગવર્નર જનરલ. ઓકે, ક્લિયર. 1773 ના કાયદા મુજબ, અને 1773 ના કાયદામાં જ કહેવામાં આવ્યું હતું કે ભારતની અંદર એક સુપ્રીમ કોર્ટ બનાવવાની. એટલે આ ભાઈ એ વોરન હેસ્ટિંગ્સ એ કલકત્તાની અંદર 1774 ની સાલમાં એક સુપ્રીમ કોર્ટ બનાવી, એક અદાલત બનાવી, સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ બનાવી. કલકત્તામાં ક્યારે બનાવી? તો કે 1774. આ અદાલતની અંદર એક મુખ્ય જજ હતો, એક મુખ્ય જજ અને ત્રણ અન્ય મદદ કરનાર જજ હતા. કેમ? અત્યારે આપણે સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય જજ અને બાકીના 30 મદદ કરનાર છે. એવી જ રીતે એક મુખ્ય જજ પ્લસ ત્રણ મદદ કરનાર. મુખ્ય જજ કોણ હતો? તો કે ઇલિઝા ઇમ્પે એ આ અદાલતના મુખ્ય જજ હતા. અને બાકીના ત્રણ મદદ કરનાર કોણ હતા? તો કે ચેમ્બર્સ લેમેસ્ટન અને હાઇટ. અહીંયા લખેલા છે, કદાચ તમને બોલવામાં સાંભળવામાં કઈ પ્રોબ્લેમ આવી હોય તો. ચેમ્બર્સ, લેમેસ્ટર અને હાઇટ આ અન્ય ત્રણ જજ હતા. હાઉ સિમ્પલ. વોરન હેસ્ટિંગ્સ છેલ્લો ગવર્નર, પહેલો ગવર્નર જનરલ, 1773 નો કાયદો આવ્યો, એટલે આ ભાઈએ 1774 માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટ બનાવી. આ કોર્ટની અંદર એક મુખ્ય જજ હતો પ્લસ ત્રણ મદદ કરનાર જજ હતા. મુખ્ય જજ કોણ હતો અને મદદ કરનાર કોણ હતા એ પણ આપણે અહીં નોંધ કર્યા. આ ભાઈના સમયમાં પહેલા પહેલી વખત અદાલત શરૂ થઈ, એટલે આ ભાઈને ન્યાયિક સેવાનો પિતા કહેવામાં આવે છે. નેક્સ્ટ મુદ્દો, 1781 માં વોરન હેસ્ટિંગ્સ કલકત્તામાં એક મદ્રેસાની સ્થાપના કરી. 1781 માં કલકત્તામાં એક મદ્રેસા બનાવી. આ મદ્રેસાની અંદર જે કોઈ વ્યક્તિઓને, વિદ્યાર્થીઓને આવવું હોય તે આવી શકતા. અરબી ફારસી ભાષાનું નોલેજ આપવામાં આવતું હતું. એક સારું પગલું કહેવાય. મુસ્લિમ સમુદાયના લોકો માટે આ ભાઈ એક મદ્રેસા બનાવી દીધી 1781 માં. અને આ મદ્રેસામાં
અરબી અને ફારસી ભાષાનું ટીચિંગ આપવામાં આવતું. નેક્સ્ટ વાત કરીએ તો 1784 આ ભાઈના સમયગાળામાં જ એક અંગ્રેજ આવ્યો. 1784 સમયગાળો હોરનેસ્ટિક્સ નો જ છે અને આ ભાઈના સમયગાળામાં એક અંગ્રેજ, અંગ્રેજનું નામ છે વિલિયમ જોન્સ. વિલિયમ જોન્સે બંગાળમાં એક સંસ્થા નાખી ભારતના કલ્ચરને સમજવા માટે. ભારતની સંસ્કૃતિ શું છે, અંગ્રેજોને હવે આવી બધી બાબતોમાં ઇન્ટરેસ્ટ જાગી ચૂક્યો હતો, એટલે ભારતના કલ્ચરને સમજવા માટે વિલિયમ જોન્સે 1784 એક સંસ્થા સ્થાપી, એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ. એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ આવી સંસ્થા સ્થાપી. આ સંસ્થાનું કાર્ય શું હતું, તો આ સંસ્થાનું એકમાત્ર કાર્ય હતું ભારતના કલ્ચરને સમજવાનું. ભારતની સંસ્કૃતિ શું છે, ભારતનો ઇતિહાસ શું છે, આવી બધી બાબતોને સમજવાનું આ સંસ્થાનું ધ્યેય હતું. અને આ સંસ્થાએ શું કર્યું હતું, તો કે આ સંસ્થાએ ભારતના જે સંસ્કૃત ભાષાના પુસ્તકો હતા, જે પ્રાચીન પુસ્તકો હતા, એને એક પછી એક અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેટ કરી અને એને સમજવા માટેનો પ્રયાસ કર્યો હતો. પહેલું જ પુસ્તક જો અનુવાદ આ સંસ્થાએ કર્યું હોય તો તે ભગવદ્ ગીતા હતું. નોંધ કરલો, ભગવદ્ ગીતા હતું. અને બીજા નંબરનું અનુવાદિત થયેલું પુસ્તક હિતોપદેશ હતું. હિતોપદેશ ફરી એક વખત આપણે ચર્ચા ચાલે છે, હોરનેસ્ટિક્સ, છેલ્લો ગવર્નર, પહેલો ગવર્નર જનરલ, રેગ્યુલેટિંગ એક્ટ અમલમાં આવ્યો, બંગાળની પ્રેસિડેન્સીને સર્વોપરી બનાવી, બંગાળની અંદર એટલે કે કલકત્તામાં સુપ્રીમ કોર્ટ બની, એક મુખ્ય જજ, ત્રણ મદદ કરનાર, 1781 મદ્રેસા બની, 1784 એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ નામની સંસ્થા બની. આ ભાઈ જ ન્યાયિક સેવાનો પિતા છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ આગળ, 1772 હોરનેસ્ટિક્સે એક બોર્ડ બનાવ્યું મહેસૂલ ઉઘરાવવા માટે, મહેસૂલ કલેક્ટ કરવા માટે એક મહેસૂલી બોર્ડ બનાવ્યું 1772. અને આ બોર્ડ અંતર્ગત દરેક જિલ્લામાં કલેક્ટરોની નિમણૂક કરી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણ, કલેક્ટરોની નિમણૂક કોણે કરી હતી. હોરનેસ્ટિક્સ મહેસૂલી બોર્ડ બનાવ્યું અને દરેક જિલ્લામાં કર ઉઘરાવવા માટે કલેક્ટરની નિમણૂક કરી હતી દરેકે દરેક જિલ્લામાં, બરાબર. અને આ ભાઈની એક અંતિમ છેલ્લી ખાસિયત કે આ ભાઈ જયારે ભારતમાં પોતાનો કાર્યકાળ પૂરો કરી અને જયારે ઇંગ્લેન્ડમાં ગયો, ત્યારે ઇંગ્લેન્ડમાં આ ભાઈ ઉપર ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવ્યા અને આ ભાઈ ઉપર મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડની અંદર ભાઈ ઉપર મહાભિયોગની પ્રોસેસ થઈ હતી, પરંતુ ઇંગ્લેન્ડની જે પાર્લામેન્ટ હતી, ઇંગ્લેન્ડની જે સંસદ હતી, એમને આ ભાઈને તમામે તમામ દોષોમાંથી કેવો કર્યો, મુક્ત કર્યો હતો, છોડી દીધો હતો, કાર્યવાહી કરી નહોતી. હા, પ્રોસેસ કરી હતી થોડીક, પણ કઈ સક્સેસ જવા નહોતી, જવા દેવા જો નહીં, એમ તો તે ઘણા બધા સારા કાર્ય કર્યા. ચાલો, ઓકે. તો આ બે ગવર્નર આપણે ક્લિયર કર્યા, એક રોબર્ટ ક્લાઇવની ચર્ચા કરી, એક હોરનેસ્ટિક્સની ચર્ચા કરી. બે ગવર્નર અગત્યના છે પરીક્ષાના એંગલથી જોઈએ તો, અને હવે ત્રીજો ગવર્નર એના કરતા પણ વધારે અગત્યનો, કોર્નવોલિસ પોલીસ વ્યવસ્થા ચાલુ કરનાર, કોર્નવોલિસ પોલીસ જોઈએ. ત્રીજો ગવર્નર તમે નોંધ કરો, ત્રીજા ગવર્નર તરીકે નોંધ કરો કોર્નવોલિસ. ચાલો, ઓકે. કોર્નવોલિસ કઈ પણ પ્રશ્ન તમને થાય તો તમે કમેન્ટ બોક્સની અંદર નાખજો, કે જેથી કરીને સોલ્વ કરવાની ટ્રાય કરી. ચાલો, ઓકે. પહેલો મુદ્દો નોટ કરો, ભારતમાં સિવિલ સેવાની શરૂઆત કરાવી. સિવિલ સેવા મીન્સ ICS, ઇન્ડિયન સિવિલ સર્વિસ, ICS ની શરૂઆત કરાવી. પહેલો મુદ્દો આ. જો કે આ ICS ની પરીક્ષા 1853 ઇંગ્લેન્ડમાં શરૂ થઈ હતી. આ ICS ની સાથે જોડાયેલી અન્ય બાબતોની પણ ભેગા ભેગી આપણે ચર્ચા કરી લઈએ, ઓકે. આ ભાઈએ શું કરાવ્યું હતું, તો કે ભારતમાં સિવિલ સેવાની શરૂઆત કરાવી હતી, ICS ની શરૂઆત કરાવી હતી. ICS ની પરીક્ષા જ્યારથી ચાલુ થઈ હતી, તો કે પરીક્ષા ચાલુ થઈ હતી 1853, ક્યાં થઈ હતી, ઇંગ્લેન્ડની અંદર. કદાચ કોઈ ભારતના વ્યક્તિને ICS ની પરીક્ષા આપવી હોય તો 1853 પરીક્ષા ચાલુ થઈ હતી, પણ ક્યાં ધક્કો થતો પરીક્ષા લેવા માટે, તો કે ઇંગ્લેન્ડની અંદર. ભારતમાં પરીક્ષા લેવામાં આવતી નહીં, પરંતુ ત્યારબાદ થોડોક સમય પસાર થયો એટલે ભારતમાં પણ પરીક્ષા ચાલુ થઈ. ભારતમાં પરીક્ષા ક્યારથી ચાલુ થઈ હતી, તો 1923. ઓકે, આ ICS ની સાથે જોડાયેલી અન્ય બાબતો છે એ પણ આપણે ભેગી ભેગી અહીં ક્લિયર કરી લઈએ.
હાલે મુદ્દો કોર્નવોલિસ નો પણ મુદ્દા અહીંયા આની સાથે જોડાયેલા છે. ચલો કે સિવિલ સર્વિસ ની શરૂઆત કરાવી. સિવિલ સર્વિસ ની પરીક્ષા 1853 માં ઇંગ્લેન્ડ માં થઈ હતી. ભારતમાં પરીક્ષા ક્યારથી ચાલુ થઈ હતી? તો 1923 માં. પહેલામાં પહેલી આઈસીએસ ની પરીક્ષા ભારતમાંથી જો કોઈએ કરી હોય તો તે સત્યેન્દ્રનાથ ટાગોર હતા પહેલામાં પહેલી પરીક્ષા પાસ કરનાર. ઓકે, સત્યેન્દ્રનાથ ટાગોર 1863 માં ભાઈએ કરી હતી. લેખિત પરીક્ષા પણ પાસ કરી લીધી, પ્રેક્ટિકલ પણ પાસ કરી લીધી, નોકરી પણ આવી ગઈ હતી. સત્યેન્દ્રનાથ ટાગોર. બીજા વ્યક્તિ તરીકે આઈસીએસ તરીકે જોઈએ તો અરવિંદ ઘોષ હતા. અરવિંદ ઘોષ કે જેને ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી હતી. કલકત્તામાં જન્મેલા અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષે લેખિત પરીક્ષા તો પાસ કરી હતી પણ આમાં એક પ્રેક્ટિકલ આવતી ઘોડેસવારીની પરીક્ષા આવતી. એ ઘોડેસવારીની અંદર ફેલ ગયા હતા, એટલે ફેલ જ કહેવાય. ટૂંકમાં આ કેમ પોલીસની પરીક્ષા પાસ કરી હતી, ગ્રાઉન્ડમાં ઉડી ગયા હોય ગણાય. આ મેટરથી અરવિંદ ઘોષ છે એની લેખિત પાસ કરી હતી પણ પ્રેક્ટિકલમાં ઉડી ગયા હતા. સુભાષચંદ્ર બોઝ એ કેવા વ્યક્તિ છે કે જેની આઈસીએસ પરીક્ષા પાસ કરી, લેખિત એ પાસ કરી, પ્રેક્ટિકલ એ પાસ કરી, કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં પ્રોફેસર તરીકે પણ જોડાયા. પણ નોકરીની અંદર જે કઈ ભેદભાવ એની સાથે કરવામાં આવ્યો એટલે ભાઈએ નોકરી છોડી હતી. ત્રણે ત્રણ અગત્યના છે આપણા માટે, સત્યેન્દ્રનાથ ટાગોર, અરવિંદ ઘોષ અને સુભાષચંદ્ર બોઝ. હજી આઈસીએસ ની સાથે જોડાયેલી એક બે બાબતોની ચર્ચા કરી લઈએ. શરૂઆતમાં આઈસીએસ ની પરીક્ષા કોઈ વ્યક્તિ આપવી હોય તો એના માટે 23 વર્ષની ઉંમર કમ્પલસરી હતી. કે 23 વર્ષ તો તમારા હોવા જોઈએ તો જ તમે પરીક્ષા આપી શકો, પરીક્ષા ખંડમાં બેસી શકો. પરંતુ એક વાઇસરોય આવે છે, આપણે ભણી રહ્યા છે ગવર્નર, એક વાઇસરોય આવે છે. 1857 પછી નવું પદ અસ્તિત્વમાં આવ્યું હતું ને વાઇસરોયનું, તો વાઇસરોય કયું હતું? વાઇસરોયનું નામ હતું લિટન. 1876 થી 1880 તે ભારતનો વાઇસરોય હતો. 1876 થી 1880 તે ભારતનો વાઇસરોય હતો. અને લિટને આ ઉંમરમાં ઘટાડો કર્યો હતો, 23માંથી ઉંમર ઘટાડી અને કેટલી કરી નાખી હતી? 19 કરી હતી. કે ભાઈ ભારતની અંદરથી અથવા તો કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિને પરીક્ષા દેવી હોય આઈસીએસ ની તો હવે 23 વર્ષ નહીં, હવેથી કેટલા વર્ષ? 19 વર્ષની ઉંમર હોય તો પણ કે હારશે. ઓકે, ફરી એક વખત આપણો મુદ્દો આલે છે કોર્નવોલિસ. આઈસીએસ ની શરૂઆત કરી હતી, સાથે સાથે આપણે આઈસીએસ ની અન્ય બાબતોની પણ ચર્ચા કરી. હવે નેક્સ્ટ આગળ જોઈએ શરૂઆતમાં. ઓકે, આઈસીએસ ની અન્ય બાબતો ક્લિયર રાખજો. એક મિનિટ પહેલા જોઈ લઈએ, પરીક્ષાની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી, ભારતમાં ક્યારથી પરીક્ષા ચાલુ થઈ, આ મુદ્દો પણ યાદ રાખજો. આ ત્રણે ત્રણ આઈસીએસ પાસ કરવા વાળા વ્યક્તિઓના નામ યાદ રાખજો. આઈસીએસ ની ઉંમરમાં થયેલો સુધારો યાદ રાખજો, ક્યારે કર્યો, કોણીએ કર્યો, કેટલા વર્ષ કર્યો. હવે નેક્સ્ટ મુદ્દો, 1793 કુલ કર્યો. જુદી જુદી જગ્યાએ નોકા નોકા વિસ્તારોમાં પોલીસ સ્ટેશનો ઉભા કર્યા. ઓ, વેરી ગુડ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આ તો પોલીસની પરીક્ષામાં પૂછાવો જોઈતો હતો પણ ના પૂછો એ થોડીક દુઃખદ વાત કહેવાય. જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનો ઉભા કર્યા. અત્યાર સુધી કઈ નહોતું, અત્યારે કેમ સ્થાયી બંદોબસ્ત છે, જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનો છે, પોલીસ ચોકીઓ છે. તો એવી જ રીતે આ ભાઈએ સ્થાયી બંદોબસ્ત ચાલુ કર્યો 1793 માં. ટૂંકમાં પોલીસની વ્યવસ્થા ચાલુ કરાવી, આઈસીએસ ની વ્યવસ્થા ચાલુ કરાવી. નેક્સ્ટ, 1793 માં જ આ ભાઈએ કાયદાનું પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ છે કોર્નવોલિસ કોડ. કાયદાનું પુસ્તક છે અને આ કાયદો લાગુ પણ કર્યો. કોર્નવોલિસ કોડ લાગુ કર્યો હતો, કાયદો લાગુ કરી દીધો હતો. કર અને ન્યાયનું કામ કરનાર અત્યાર સુધી એક જ વ્યક્તિ હતો. જે વ્યક્તિ કર ઉઘરાવા જતો એ જ વ્યક્તિ ન્યાય આપતો. પરંતુ આ ભાઈએ બે કામ અલગ અલગ કરી નાખ્યા કે ભાઈ હવેથી કર ઉઘરાવા વાળો અલગ, કર ઉઘરાવા વાળો માત્ર કરનું જ કામ કરશે, ન્યાય વાળો માત્ર ન્યાયનું કામ કરશે. ફરી એક વખત, હજી પૂરો નથી છતાં આગળ ચર્ચા કરી. આઈસીએસ ની શરૂઆત, આઈસીએસ ની અન્ય બાબતો યાદ રાખવાની છે. પોલીસ વ્યવસ્થા ચાલુ કરી, સ્થાયી બંદોબસ્ત, કોર્નવોલિસ કોડ બહાર પાડ્યો હતો, કર અને ન્યાય પ્રણાલી કેવી કરી અલગ અલગ. નેક્સ્ટ આગળ, 1798 ની અંદર બરાબર આ ભાઈએ બંગાળ બિહાર અને ઓરિસ્સામાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરી. બંગાળ બિહાર અને ઓરિસ્સામાં કાયમી જમાબંધી. જો
આ બધી મહેસૂલની પદ્ધતિઓ આગળ આપણે ચર્ચા કરી. રોબર્ટ ક્લાઇવે એક નવી સિસ્ટમ ચાલુ કરી હતી, દ્વિમુખી પદ્ધતિ. વોરન હેસ્ટિંગ્સે જે બંધ કરી હતી, અને અહીંયા ફરી એક વખત આ નવી સિસ્ટમ આવી, કાયમી જમાબંધી. આ પ્રશ્ન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કાયમી જમાબંધી પદ્ધતિ કોણે દાખલ કરી હતી? કોર્નવોલિસ. ઓકે, નેક્સ્ટ. આ એક જ એવો વ્યક્તિ છે, આ એકમાત્ર એવો ગવર્નર છે કે જેની સમાધિ યુપીના ગાજીપુરમાં છે. હા, આ એક જ એવો. જો ત્રણે ત્રણ પેલા અગત્યના, રોબર્ટ ક્લાઇવ આત્મહત્યા કરી હતી, વોરન હેસ્ટિંગ્સ મહાભિયોગની પ્રોસેસ થઈ હતી, અને આ ત્રીજો કોર્નવોલિસ, આ એકમાત્ર એવો ગવર્નર છે કે જેની સમાધિ યુપીના ગાજીપુરમાં છે. ઓકે, અને આ ભાઈને જ, કોર્નવોલિસને જ જાહેર સેવા અને પોલીસ સેવા એનો પિતા કહેવામાં આવે. વોરન હેસ્ટિંગ્સને આપણે જોયું હતું કે ન્યાય સેવાનો પિતા કહેવામાં આવે. વોરન હેસ્ટિંગ્સ ચાની પેલા ભણાય નહીં. જયારે કોર્નવોલિસ છે એને જાહેર સેવા. કેમ જાહેર સેવા? તો કે ન્યાયસીએસ ની શરૂઆત કરાવી હતી. અને પોલીસ વ્યવસ્થાનો પિતા કેમ? તો કે એને સ્થાયી બંદોબસ્ત શરૂ કરાવ્યો હતો. ઓકે, ત્રણ ચાર મુદ્દા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોર્નવોલિસમાં. એક પોલીસ વ્યવસ્થા વાળો મુદ્દો, એક આઈસીએસ વાળો મુદ્દો, એક કાયમી જમાબંધી વાળો મુદ્દો, એક સમાધિ વાળો મુદ્દો. ચલો, ઓકે, નેક્સ્ટ. આગળનો ગવર્નર, ત્રણ આપણે પૂરા કર્યા, રોબર્ટ ક્લાઇવ, વોરન હેસ્ટિંગ્સ, કોર્નવોલિસ. હવે ચોથો, સર જોન સોર. બરાબર, આ વ્યક્તિનું નામ જોઉં, સોર મચાએ સોર, સર જોન સોર. પણ આ ભાઈના સમયની અંદર દેશમાં કોઈ પણ પ્રકારનો સોર મચ્યો જ નથી. કેમ? તો કે આ ભાઈએ બિન હસ્તક્ષેપની નીતિ અપનાવી હતી. કઈ દખલગીરી કરવાની જ નહીં, કઈ માથાકૂટ કરવાની નહીં, શાંતિ જ રહેવાનું, શાંતિ બેહવાનું, જેને જેમ કરવું એમ કરે. સર જોન સોર આ એકમાત્ર એવો ગવર્નર વચ્ચે આવે છે કે જેની બિન હસ્તક્ષેપની નીતિ અપનાવી હતી. તો ત્યાંથી પણ પ્રશ્ન પૂછાવાનો કોઈ ચાન્સ છે નહીં એક રીતે જોઈએ તો. ઓકે, ત્રણે ત્રણ પેલા જે શરૂઆતના એવા હતા એ અગત્યના હતા, અને હવે ચોથો જે આવે છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લોર્ડ વેલેસ્લી. ઓકે, રોબર્ટ ક્લાઇવે અંગ્રેજી શાસનનો પાયો નાખ્યો હતો. અને લોર્ડ વેલેસ્લીએ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. અવડુંક અંગ્રેજી સામ્રાજ્ય હતું, મારી અવડું કર નાખ્યું હતું. ઓકે, ઈ વેલેસ્લી ઘોર સામ્રાજ્યવાદી હતો. વેલેસ્લી ની અંદર પહેલો મુદ્દો નોટ કરો, ઘોર સામ્રાજ્યવાદી હતો, વિસ્તાર કર્યો હતો અંગ્રેજી શાસનનો. સરસ મજાની એક યોજના લઈને આવ્યો હતો. યોજનાનું નામ શું હતું ભાઈ? તો કે સહાયકારી યોજના હતી. સહાયકારી યોજના, જે યોજના મીઠા ઝેર જેવી હતી. પૂછે પરીક્ષામાં ભાઈ, કઈ યોજના મીઠા ઝેર જેવી હતી? પાઠ્યપુસ્તકમાં એ પૂછે એટલે વધારે અગત્યનું. વેલેસ્લી ની સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. બહુ અગત્યનો ગવર્નર છે પરીક્ષાની દ્રષ્ટિએ. ઓકે, સહાયકારી યોજના યાદ રાખો. અને સહાયકારી યોજના શું છે એની હું તમને સમજૂતી આપું. જો આવી રીતે ભારતની અંદર ઘણા બધા રાજાઓ રાજ કરતા હતા. આવી રીતે જોયે તો અહીંયા રાજા, લોટ્સ ઓફ રાજા હતા. પણ આ બધા રાજા એકબીજાથી ડરતા. કેમ કે એકબીજા રાજા ઉપર આક્રમણ કરી દેતા. ક્યારે કોનું આક્રમણ થઈ જાય આની કોઈ ગેરંટી નહીં. એટલે રાતે ઘણા નિંદ્રું પણ ના આવતી. આવી રીતના ટેન્શનમાં રહેતા. દરેક રાજા પાસે પોતાનું વિશાળ સૈન્ય રહેતું, પણ એક ડર સતાવે રાખતો કે ક્યાંક કોક મારી ઉપર આક્રમણ ના કરી દે. એટલે આવા સમયે વેલેસ્લી એક યોજના લઈને આવ્યો. કેમ અત્યારે ભારત સરકાર દ્વારા અવનવી યોજનાઓ આવે, માં અમૃતમ ને શારદા ને PMJY PMKY, એમ અહીંયા વેલેસ્લી આવી એક યોજના લઈને આવ્યો જે મીઠા ઝેર જેવી હતી, ધીરે ધીરે અસર કરે, ડાયરેક્ટ અસર ના કરે. યોજનાની અંદર એવું હતું, કોઈ પણ રાજા પાસે જાય અને રાજાને વાત કરે કે રાજા, જો અસલ સરસ મજાની યોજના તમારે જોતી હોય તો હું આપું, ટકા ટક છે, ટીકડે ટી. એટલે યોજનાની અંદર રાજા પૂછે કે ભાઈ શું છે? તો કે જો ભાઈ રાજા, આ માની લો કે તમારું રાજ્ય કે તમારા રાજ્યની ફરતી બાજુએ મારું સૈન્ય ગોઠવાઈ જાય. એ તમારું રક્ષણ કરશે, તમારું પ્રોટેક્શન કરશે. હું તમને આવી વ્યવસ્થા આપું, સેના આપું છું મારી, જે તમારા રાજ્યની ફરતી બાજુએ ગોઠવાય અને તમારું રક્ષણ કરશે. પણ આ એક કન્ડિશન છે, આ સેના જે કોઈ છે
એનો ખર્ચો તમારે આપવાનો, અમુક ટકા રકમે આપવાની. તમે આ સેનાને એક્સ્ટ્રા કોઈ કામ ચીંધી નહીં શકો, કોઈ એક્સ્ટ્રા કામ ચીંધી નહીં શકો. અને હા, તમારે કોઈ પણ અન્ય રાજ્ય સાથે કોઈ કામકાજ હોય, કોઈ વાતચીત કરવાની હોય, તો એ અમે કહીએ એ મુજબ તમારે કરવી પડે. આવી યોજના લઈને એટલે રાજા જે કોઈ સ્વીકારી લેતા, કોઈ રાજા સ્વીકારતા. પહેલો સ્વીકાર થયો તો હૈદરાબાદનો રાજા નિઝામ. ઓકે, એટલે કોઈ રાજા આવી રીતે યોજના સ્વીકારી લેતા. આ વેલેસ્લીની યોજના કોઈ રાજાએ સ્વીકારી. હવે રાજા હું ખાતો તો કે નિશ્ચિત બની જતો. રાજા પોતાના હવે ડબલ ડબલ પગાર તો દેવા પોહાય નહીં, ડબલ ડબલ પગાર દેવા પોહાય નહીં. એટલે રાજા પોતાની પાસે સૈન્ય તો હતું જ. હવે વેલેસ્લીના એક્સ્ટ્રા ભાડે ટટ્ટુ રાખ્યા, ભાડાના રાખ્યા, પોતાની પાસે સૈન્ય તો હતું જ. આ વેલેસ્લીના રાખ્યા તો બે બે થયા ને, બે બે નો પગાર દેવો તો પોહાય નહીં. એટલે રાજાએ પોતાના જે જૂના સૈનિકો હતા, જે વર્ષો ત્યાં વફાદાર કટપ્પાની જેમ જીન્યાથી જિંદગી કાઢી નાખી હતી, હાઠ 70 વર્ષ ત્યાં જે નોકરી હતા એવા બધાને રાજાએ છૂટા કરી દીધા. વેલેસ્લીની એક નહીં રાખી, બાકી બધાને છૂટા કરી દીધા. અને આજ આવા તો એક રજવાડામાંથી નહીં, આવા તો ઘણા બધા રજવાડામાંથી સૈનિકો છૂટા થવા માંડ્યા. અને આ સૈનિકોએ અત્યાર સુધી કોઈ એક્સ્ટ્રા કામ તો કર્યું નહોતું, લડાઈ ઝઘડાનું કામ કરતા. હવે એક્સ્ટ્રા કોઈ કામ એને આવડી શકે એવું પણ હતું નહીં. એટલે આ જ લોકો લૂંટફાટના માર્ગે વળી ગયા. રાજાએ જે સૈનિકોને છૂટા કર્યા હતા એ જ સૈનિકો લૂંટફાટના માર્ગે વળ્યા અને એને નામ આપવામાં આવ્યું પિંડારી. આ પિંડારી બીજા કોઈ નહોતા, રાજાએ છૂટા કરેલા સૈનિકો હતા. વેલેસ્લીનું સૈન્ય રાજાનું રક્ષણ કરતું, રાજા નિશ્ચિત બની ગયો હતો. અને ધીરે 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 આ જ સૈન્ય રાજા ઉપર આક્રમણ કરી રાજાનું રાજ્ય હડપ કરી લેતું. આવી રીતે વેલેસ્લી યોજના લઈને આવ્યો હતો. ફરી એક વખત આપણો મુદ્દો આવે છે. લોર્ડ વેલેસ્લી ઘોર સામ્રાજ્યવાદી હતો. સહાયકારી યોજના લઈને આવ્યો હતો. સહાયકારી યોજનામાં શું છે? ક્લિયર, મીઠા ઝેર જેવી છે, ધીરે ધીરે અસર બતાવે. આ યોજના લઈ આવવા પાછળનું ઉદ્દેશ્ય શું હતું? તો કે તે સમયે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે કોમ્પિટિશન હતું. ફ્રેન્ચો પણ ભારતમાં શાસન કરવા માટે તૈયાર હતા અને અંગ્રેજોને પણ ભારત છે કબજે કરવાની એટલી તાલાવેલી હતી. તો ફ્રેન્ચો આગળ ના આવે અને અંગ્રેજો છે એ સર્વોપરી બની જાય, એના માટે થઈ અને વેલેસ્લી અંગ્રેજોને આગળ લઈ આવવા અને ફ્રેન્ચોને નબળા પાડવા માટે થઈને આ યોજના લઈ આવ્યો હતો. ઓકે, ચલો ઓકે, નેક્સ્ટ. પહેલા પહેલો શિકાર કોણ બન્યો? ભાઈ આ ક્રમમાં યાદ રાખજો, હમણાં સ્ટેટ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ડેલાઉસીના ખાલસા નીતિના રાજ્યનો પ્રશ્ન પૂછાયો હતો, ક્રમમાં ગોઠવું એમ. ઓકે, તો પહેલું રાજ્ય શિકાર બન્યું હતું હૈદરાબાદ, બીજું બન્યું હતું મૈસુર. હૈદરાબાદ બન્યું હતું 1798, મૈસુર 1799, અવધ 1801, પેશવા 1802, પેશવા 1802, ભોંસલે 1803 અને સિંધિયા 1804. છેલ્લે કોણ બન્યું શિકાર? તો કે સિંધિયા 1804. પેલું કોણ બન્યું? તો કે હૈદરાબાદ નો નિઝામ. પેલા હૈદરાબાદ, છેલ્લે સિંધિયા. સહાયકારી યોજનાનો શિકાર. ઓકે, નેક્સ્ટ. આગળ તો સૌથી વધારે તો ફેમસ વેલેસ્લી એક જ બાબત માટે છે, સહાયકારી યોજના. છતાંય એક બે એક્સ્ટ્રા ફેક્ટ છે જે કદાચ પરીક્ષામાં પૂછાય એવા છે, એની આપણે ચર્ચા કરી લઈએ. વેલેસ્લીએ એક કામ સારું કરેલું છે જો ભાઈ, કે ભારતના કોઈ લોકોને આઈસીએસ ની પરીક્ષાની તૈયારી કરવી હોય, આઈસીએસ ની પરીક્ષાની તૈયારી કરવી હોય તો એના માટે કોલેજ બનાવી. કોલેજનું નામ છે ફોર્ટ વિલિયમ કોલેજ. ક્યાં બનાવી? તો કે કોલકાતામાં. એક સારું કામ કરતો ગયો, બાકી તો હડપવા સિવાય બીજું કઈ કર્યું નથી. અરે, એક પોઝિટિવ વિચાર આવ્યો છે, કોલેજ ચાલુ કરી છે, ફોર્ટ વિલિયમ કોલેજ કલકત્તામાં આઈસીએસ ની તૈયારી માટે. પોતે પોતાની જાતને રોયલ બેંગલ ટાઈગર કેતો, રોયલ બેંગલ ટાઈગર એવા નામથી ઓળખાતો. ભાઈ હું તો રોયલ બેંગલ ટાઈગર છું, આવા નામથી પોતે ઓળખાતો. પૂછી શકે કેવો ગવર્નર રોયલ બેંગલ ટાઈગર તરીકે ઓળખાતો? વેલેસ્લી. વેલેસ્લી. અને નેક્સ્ટ છેલ્લો મુદ્દો નોટ કરજો, આ પ્રશ્ન પણ અગત્યનો છે. 1803 માં વેલેસ્લીએ સૌ પ્રથમ વખત દિલ્હીનો લાલ કિલ્લો કબજે કરી લીધો હતો, જે મુગલોનું નિવાસ સ્થાન હતું, શાહી નિવાસ સ્થાન, બરાબર, એને કબજે કરી લીધું હતું 1803 માં. અને પહેલો અંગ્રેજ ઓક્ટરલીનો પહેલો એવો અંગ્રેજ હતો કે જેણે ત્યાં રેઝિડેન્ટ કર્યું હતું, રહેવાની શરૂઆત કરી હતી, ઓક્ટરલીનો.
પહેલી વખત લાલ કિલ્લા ઉપર કબજો કોણે મેળવ્યો હતો? વેલેસલી. અને લાલ કિલ્લામાં પહેલી વખત ક્યાં અંગ્રેજે રહેવાની શરૂઆત કરી હતી? ઓક્ટરલીનો. વેલેસલી પૂરો થાય. એક સહાયકારી યોજના કોણીએ કોણીએ અપનાવી એ યાદ રાખજો. મીઠા ઝેર જેવી હતી યાદ રાખજો. આઈસીએસ ની પરીક્ષા માટે ફોર્ટ વિલિયમ કોલેજ બનાવી. રોયલ બેંગલ ટાઈગર કેતો પોતાની જાતને. અને લાલ કિલ્લો કબજે કર્યો તો લાલ કિલ્લામાં પહેલી વખત રહેવાની શરૂઆત ઓક્ટરલોનીએ કરી હતી. ઓકે, તો અહીંયા ટોટલ આપણે 5 ગવર્નરોની ચર્ચા કરી. એક રોબર્ટ ક્લાઇવ, વોરન હેસ્ટિક્સ, કોર્ન હોલિસ, સર જોન સોર, જો કે અહીંયા કઈ સોર કર્યો જ નથી બિચારે, અને વેલેસલી. 5 ગવર્નરો અહીંયા આપણા પૂરા થાય. હજી 6-7 ગવર્નરો જે અગત્યના છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ ગવર્નરોની ચર્ચા કરશું. ત્યારબાદ કોઈ પ્રશ્ન મારી દ્રષ્ટિએ એવો નહીં બને કે જે ગવર્નરનો પૂછાય અને તમને ન આવડે એવું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.